ગુજરાતમાં કાપડ ઉદ્યોગ વર્ષોથી ચાલી રહ્યો છે, જેમાં પણ ખાસ કરીને અમદાવાદ કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે. ત્યારે અમદાવાદ ખાતે ભારતની સૌથી મોટી કંપની અનુપમ ક્રિએશન નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મુખ્ય અતિથિ તરીકે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદના એમએલએ વલ્લભ કાકડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ગુજરાતમાં કાપડ ઉદ્યોગ વર્ષોથી ચાલી રહ્યો છે, તેમાં પણ ખાસ કરીને અમદાવાદ કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે. ત્યારે અમદાવાદ ખાતે ભારતની સૌથી મોટી કંપની અનુપમ ક્રિએશનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મુખ્ય અતિથિ તરીકે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદના એમએલએ વલ્લભ કાકડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. અનુપમ ક્રિએશન ભારતમાં સૌથી મોટી અને પહેલી એવી કંપની છે, જ્યાં જર્મન ટેકનોલોજીથી તમામ કામ કરવામાં આવી રહ્યું છે. સૌપ્રથમ કોમ્પ્યુટર ડિઝાઇન તૈયાર કરવામાં આવ્યા બાદ ઓટોમેટિક મશીનથી પ્રિન્ટ કરીને બેડશીટ તૈયાર કરવામાં આવી છે, અને આધુનિક રીતે તૈયાર કરવામાં આવેલા બેડશીટો પૂરા ભારતમાં વેચવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું હતું ડિજિટલ ભારતનું, જે ક્યાંક ને ક્યાંક પૂરું થાય તેવા પ્રયાસ અનુપમ ક્રિએશન દ્વારા હાથ ધરવામાં આવ્યા. અનુપમ ક્રિએશનની સૌથી મોટી યુવકોને રોજગારી મળશે, તેમજ ભારત માં જ તૈયાર કરવામાં આવેલી બેડ સીટો ખરીદવાથી ગ્રાહકોને પણ ફાયદો થશે. એશિયાની પહેલી એવી ડિજિટલ અનુપમ ક્રિએશન ટેક્સટાઇલ કંપની છે. કોટન દ્વારા તૈયાર કરવામાં આવેલી બેડ સીટો પર અવનવી ડિઝાઇનનો પણ ગ્રાહકને લાભ મળી રહેશે. આ ઉદઘાટન સમારોહમાં ધારાસભ્ય સહિતના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્લાન્ટને નિહાળ્યો હતો. મહેશ કુશવાહ અને પી આર કાંકરિયાને ધન્યવાદ પાઠવ્યા હતા અને દેશમાં આ ઉદ્યોગ વધુ આગળ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. જર્મન ટેકનોલોજીથી સ્પેશિયલી મશીન દ્વારા બેડ સીટો આપવામાં આવે છે, જે સંપૂર્ણ કમ્પ્યુટર દ્વારા ડિજિટલ રીતે પ્રિન્ટ થાય છે. યુનિટ ભારતમાં સૌપ્રથમ પહેલીવાર સ્થાપિત કરવામાં આવે છે, જેમાં 125 ઇંચ સુધીનું કાપડ પ્રિન્ટ થઈ શકે છે. આ ટેકનોલોજીથી પ્રદૂષણ પણ નહિવત પ્રમાણમાં થાય છે. શાવાડી પિરાણા ખાતે ગુજરાતનું એક ગૌરવવંત એવું અનુપમ ક્રિએશન, જે ટેક્સટાઇલ માર્કેટમાં બધી જ ઘરની જે ટેક્સટાઇલની બેડશીટ હોય છે, કર્ટેન હોય છે, અન્ય જે બનાવટો છે, જે ખાસ કરીને ઘરમાં ટેક્સટાઇલ માટે વપરાય છે, મને કહેતા આનંદ થાય છે કે પી આર કાંકરિયા અને મહેશસિંહ કુશવાહ અમારા ભૂપેન્દ્રસિંહજી, જયદેવસિંહજી, ભાઈશ્રી બચુભાઈ વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદીપભાઈ, વલ્લભભાઈ કાંકરિયા, ધારાસભ્યશ્રીઓ, આજે એમનું ઉદઘાટન થયું છે. એશિયાની પહેલી એવી ડિજિટલ અનુપમ ક્રિએશન ટેક્સટાઇલની ફેક્ટરીનું ઉદઘાટન કરતા આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. નરેન્દ્રભાઈનો પણ કન્સેપ્ટ જે ડિજિટલાઇઝેશનનો છે, એ જ પ્રકારે એકદમ અત્યંત આધુનિક, અલગ અલગ કલરોમાં, અને અમે અહીંયા આવ્યા તો અમારો પણ ફોટા સાથેની ડિઝાઇન તૈયાર થઈ અને સરસ મજાની બેડશીટો પણ અહીંયા તૈયાર કરવામાં આવે છે, ત્યારે એક નવું નજરાણું હું એવું માનું છું કે ન માત્ર ગુજરાતને પણ સમગ્ર ભારતને આ બંને પાર્ટનરોએ આપણા રાજ્યમાં, ખાસ કરીને ગુજરાતમાં આપ્યું છે, ત્યારે પી આર કાકરિયા અને મહેશસિંહ કુશવાહજીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. ખૂબ પ્રગતિ કરે અને એમની પ્રગતિ રાજ્યની પ્રજાજનોની પણ પ્રગતિ બની રહેવાની છે, કારણ જેટલા ઉદ્યોગો આવે એની રોજીરોટીનો પણ ફાયદો થશે, અહીંથી એક્સપોર્ટ થશે ઘણી બધા દેશોમાં. એ એક્સપર્ટ ક્વોલિટી 100% કોટન સાથેની બનાવે છે, ત્યારે આ દેશમાં હુંડિયામણ પણ આવવાનું છે. એક અનુપમ ક્રિએશનને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને એમના સપના મુજબની સફળતા ભગવાન અર્પે એવી ઈશ્વરને પણ હું પ્રાર્થના કરું છું. ટેક્સટાઇલ ઉદ્યોગમાં એક નવી સોચ કે સાથ અનુપમ ક્રિએશન એક નવી ટેકનોલોજી કે સાથ એક કદમ કી ઓર આગે બઢ રહા હૈ. મેં અપની ઓર સે, મેરી પાર્ટી કી ઓર સે ઉસે ખૂબ ખૂબ શુભકામના દેતા હું કે દેશ કી પ્રગતિ મેં અપના સાથ દે ઓર દેશ કી પ્રગતિ હો ઉસમે હર હમેશા ઉદ્યોગ જગત મેં એક ક્રાંતિ કે રૂપ મેં આગે બઢતે રહે એસી મેરી શુભકામના. પી આર કાંકરિયા, યે જો હૈ ટેક્સટાઇલ કા એકદમ મોડર્ન ટેક્સટાઇલ યુનિટ હૈ, યે વાઇડર વિડ્થ કા યુનિટ હૈ જો કે ઇન્ડિયા મેં પહેલી બાર હૈ જિસમે 150 ઇંચીસ તક કા ફેબ્રિક પ્રિન્ટ હો સકતા હૈ. And this is new technology, is complete digital technology hai. इस डिजिटल टेक्नोलॉजी से फ़ायदा क्या है कि इसके अंदर एक तो लेस पॉल्यूशंस होगा इसके अंदर, और जो भी पिक्चर्स होती है
वो पिक्चर को डायरेक्टली प्रिंट कर सकते हैं ये, और टोटली वर्ल्ड के किसी भी कोने के अंदर इस फैब्रिक को बेच सकते हैं। और मोस्टली ये जो है ये होम टेक्सटाइल के जितने भी प्रोडक्ट होते हैं इसका ये एकदम लेटेस्ट टेक्सटाइल फैक्ट्री है। ये बिल्कुल नया टेक्सटाइल की मशीनरीज है जो वर्ल्ड के अंदर फ्यू मशीनरी 1-2 मशीनरीज लगा हुआ है पूरा, और हिंदुस्तान के अंदर ये लेटेस्ट मशीनरी में पहली मशीनरी है। और ये इसकी जो स्केल है वो एशिया की सबसे बड़ी डिजिटल की स्केल है, काफ़ी बड़ा टेक्सटाइल का स्केल है इसका डिजिटल का। ये पूरी जो नई टेक्नोलॉजी आई है डिजिटल टेक्सटाइल, तो ये पूरा डिजिटल टेक्सटाइल है। इसके अंदर पूरा डिजिटल यानी कंप्यूटर से प्रिंटिंग वाला सिस्टम से ये प्रिंटिंग होता है। मोदी जी का जैसे सपना था कि डिजिटल, और उन्होंने भी यही वर्डिंग उनका रहा है हमेशा कि डिजिटल्स क्या होता है, तो ये एक्चुअली डिजिटल्स अभी हिंदुस्तान के अंदर काफ़ी डिजिटल्स आएगा। और डिजिटल्स ये जो डिजिटल है इससे काफ़ी बेनिफिट्स है। इससे एक तो फास्ट प्रोडक्शंस होता है, और ये पूरे हिंदुस्तान के अंदर भी ये प्रोडक्ट बिकेगा और वर्ल्ड के किसी भी कोने में बेच सकते हैं। और हिंदुस्तान के अंदर सबसे बड़ा फ़ायदा क्या है कि कॉटन यहाँ का होता है, धागा यहाँ बनता है, स्पिनिंग यहाँ होती है और उसके बाद में प्रिंटिंग यहाँ होती है, तो इससे वर्ल्ड के किसी भी कोने में बेच सकते हैं। ये पूरी जर्मन की मशीनरी है, पूरी टोटली इम्पोर्टेड मशीनरी है। मशीनरी का टेक्नोलॉजी है वो जर्मन और जापान दो ही कंट्री है जो टॉप मोस्ट होती है, तो हमारे पास जितनी मशीनरी है जर्मन और जापान की है। इसके अंदर 250 वर्कर्स काम करेंगे क्योंकि ये डिजिटल से। इसके अंदर क्या है, अभी जितने पढ़े लिखे हैं जो MBA हो गए इंजीनियर्स बन गए उनके लिए रोज़गार की बहुत कमी रहती है, तो इसमें क्या होता है कि मध्यम और छोटे को तो नौकरी हर एक फील्ड में मिल जाती है, पर पढ़े लिखे बहुत बेरोजगार होते हैं, तो इसके अंदर कम से कम 250 जो नए पढ़ के आए हुए हैं उनको सबको ये रोज़गारी मिलेगी इसके अंदर। और सबसे बड़ी बात इसके अंदर है कि इसके अंदर सबसे मेन चीज़ है कि ये यहाँ पे पूरा कम्प्लीटली लेबर वर्क जैसा नहीं होता है, और इसमें बहुत सिस्टमेटिक और ये पूरा कंप्यूटराइज सिस्टम से काम होता है। इसका टोटली ये इस यूनिट के अंदर एवरी डे का हमारा 50,000 मीटर का प्रोडक्शन बनाने की कैपेसिटी का यूनिट है, और इसके अंदर टोटली जो बेड शीट्स वगैरह ये प्रिंटिंग होगी तो नियर अबाउट ये 400 करोड़ का टर्नओवर्स एवरी ईयर्स रहेगा। हाँ, गुजरात के लिए और अहमदाबाद के लिए ये टेक्सटाइल फैक्ट्री है जो वाइडर विड्थ की है, और इससे बहुत बेनिफिट्स होगा और एक्सपोर्ट में भी बहुत बेनिफिटेबल रहे। आप जानते हैं कि रोटी कपड़ा और मकान और एक कापड़ उद्योग और अहमदाबाद कॉटन के लिए बहुत फेमस है पूरे हिंदुस्तान में, पूरे वर्ल्ड में। और हमारे तरफ से, हमारे चौहान परिवार की ओर से, हम महेश भाई और उनके पार्टनरशिप को, अनुपम क्रिएशन को हमारे परिवार की ओर से शुभकामना देते हैं, और भगवान उनको खूब आगे खूब उन्नति। वैसे भी आप जानते हैं उनको कि उनके समाज में, आम लोगों के बीच में, और ये जो काफ़ी उन्होंने जो बड़ा प्रोजेक्ट बनाया है उसमें रोज़गारी बढ़ेगी और खूब साहसी आदमी, और भगवान उनको, ईश्वर खूब आगे ले जाए, मेरी शुभेच्छा है।